નમસ્કાર દોસ્તો તો આજે છે અઠ્યાવીસ એપ્રિલ બે હજાર ચોવીસ અને હજુ સુધી ગુજરાત બોર્ડનું ધોરણ દસ કે ધોરણ બારનું રિઝલ્ટ જાહેર નથી થયું અને દોસ્તો આજે મને અમુક વિદ્યાર્થીએ ફોટો મોકલ્યો છે પરિપત્રનો એ પરિપત્ર મેં એવું લખેલું છે કે બે મે બે હજાર ચોવીસના રોજ ધોરણ બારનું રિઝલ્ટ જાહેર થશે તો દોસ્તો આજના વિડીયોમાં આપણે પરિપત્રને પણ જોઈશું ધોરણ બાર સાયન્સનું રિઝલ્ટ કઈ તારીખે આવશે ધોરણ દસનું રિઝલ્ટ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ કઈ તારીખે આવશે એના વિશે પણ આપણે વાત કરીશું ઉપરાંત ધોરણ દસ અને ધોરણ બારના રિઝલ્ટ અંગેની આજની તારીખની જે લેટેસ્ટ અપડેટ છે એને પણ આપણે મેળવીશું માટે ખાસ આ વિડીયોને પૂરેપૂરો અંત સુધી જોજો વિડીયોને લાઈક કરવો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવું એકદમ ફ્રી છે તો જેમણે પણ હજુ સુધી આ વિડીયોને લાઈક ન કર્યો હોય એ પહેલાં તો લાઇક કરી દેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો દોસ્તો રિઝલ્ટ અંગેનો જો પરિપત્ર મને વિદ્યાર્થીઓએ મોકલ્યો છે પરિપત્રને પણ આપણે જોઈશું અને ધોરણ દસ અને ધોરણ બારના રિઝલ્ટ કઈ તારીખે આવશે તારીખ વિશે અને લેટેસ્ટ અપડેટ વિશે વાત કરીશું પણ એ પહેલાં તો ધોરણ દસ અને ધોરણ બારનું રિઝલ્ટ તમે તમારા મોબાઈલમાં જોઈ શકો એ માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે એ લિંક ઉપર ક્લિક કરીને ધોરણ દસ અને ધોરણ બારનું રિઝલ્ટ સૌથી પહેલાં તમે તમારા મોબાઈલમાં જોઈ શકો છો અથવા તો દોસ્તો ધોરણ દસ અને ધોરણ બારનું રિઝલ્ટ મોબાઈલમાં જોવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે ડબલ્યુ 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 ડોટ માય જી કે ગુરુ માય જી કે ગુરુ ડોટ ઇન આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની માય જી કે ગુરુ ડોટ ઇન આ વેબસ સાઇટ ઓપન થઈ જશે વેબસાઇટ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને રિઝલ્ટ માટેના લીલા રંગના ત્રણ બોક્સ જોવા મળશે પહેલું બોક્સ છે એસ ટડી ટેન બોર્ડ રિઝલ્ટ બે હજાર ચોવીસ ધોરણ દસના રિઝલ્ટ જોવા માટે પહેલા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી એસ ટીડી ટ્વેલ્વ બોર્ડ રિઝલ્ટ બે હજાર ચોવીસ ધોરણ બાર સાયન્સ કોમર્સ અને આર્ટસનું રિઝલ્ટ જોવા માટે બીજા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી છે નામ પરથી બોર્ડ રિઝલ્ટ બે હજાર ચોવીસ જો તમારે ધોરણ દસ કે ધોરણ બારનું રિઝલ્ટ નામ ઉપરથી જોવું હોય સીટ નંબર વગર તો આ ત્રીજા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે દોસ્તો અત્યારે ઉદાહરણ તરીકે હું ધોરણ બાર માટે એસ ટીડી ટ્વેલ્વવાળા બોક્સ ઉપર ક્લિક કરું છું તમે ધોરણ દસ ના હોય તો ધોરણ દસ વાળા બોક્સ ઉપર ક્લિક કરી શકો છો જેવું તમે બોક્સ ઉપર ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ બારના રિઝલ્ટ માટેનું એક બોક્સ જોવા મળશે જેમાં દોસ્તો ઉપર લખેલું છે એસ ટીડી રિઝલ્ટ બે હજાર ચોવીસ એની સામે રિઝલ્ટ લિંક વન લિંક ટુ અને લિંક ત્રણ આપેલી છે અહીંથી કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો એટલે સીટ નંબર એન્ટર કરવાનો એક બોક્સ આવશે એમાં તમારે સીટ નંબર નાખીને બાજુમાં ગો બટન ઉપર ક્લિક કરશો એટલે માત્ર ત્રણ ચાર સેકન્ડમાં રિઝલ્ટ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે અને રિઝલ્ટની પીડીએફને પણ તમે ડાઉનલોડ કરી શકશો ત્યાર પછી નીચે લખેલું છે એસડી ટ્વેલ્વ રિઝલ્ટ નામ પરથી જોવા માટે એની સામે પણ રિઝલ્ટ લિંક વન લિંક ટુ અને લિંક ત્રણ આપેલી છે અહીંથી તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો એટલે એન્ટર નેમ વાળો એક બોક્સ આવશે એ બોક્સમાં તમારે જે વિદ્યાર્થીનું રિઝલ્ટ જોવું એ વિદ્યાર્થીની માત્ર અટક એટલે કે સરનેમ લખવાની છે સરનેમ લખીને ગો બટન ઉપર ક્લિક કરશો એટલે જે સરનેમ તમે સર્ચ કરી હશે એ સરનેમના જેટલા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી હશે એમનું ફૂલ નામ સાથેનું એક લિસ્ટ આવશે એમાંથી તમારે જેમનું રિઝલ્ટ જોવાનું હતું એમના નામની બાજુમાં જે ગેટ બટન હોય એ ગેટ બટન ઉપર ક્લિક કરશો એટલે રિઝલ્ટ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે અને રિઝલ્ટની પીડીએફને પણ તમે ડાઉનલોડ કરી શકશો તો દોસ્તો આવી રીતે તમે ધોરણ દસનું અને ધોરણ બારનું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ ડબલ્યુ 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 ડોટ માય જી કે ગુરુ ડોટ ઇન આ વેબસાઇટ પરથી સૌથી પહેલા જોઈ શકો છો કારણ કે દોસ્તો રિઝલ્ટ છે એ રાત્રે બાર વાગ્યા પછી ગમે ત્યારે મુકાઈ જતું હોય છે એટલે તમે સૌથી પહેલા અહીંથી રિઝલ્ટ જોઈ શકશો હવે દોસ્તો આપણે રિઝલ્ટના અપડેટની વાત કરીએ તો થોડા ઉપર જશો તો ત્યાં તમને જોવા મળશે ધોરણ દસ અને ધોરણ બાર નું રિઝલ્ટ એકથી પાંચ મે સુધીમાં સવારે છ વાગ્યે અહીંયા મુકાઈ જશે પેપર જોવાનું કાર્ય પૂરું થઈ ગયું છે માર્કશીટ વેબસાઇટ પર અપલોડ થઈ ગયેલ છે તો આઠવાડિયામાં રિઝલ્ટ જાહેર થઈ જશે તો દોસ્તો બની શકે કે પહેલી મેથી લઈને પાંચ મે બે હજાર ચોવીસના રોજ બોર્ડનું રિઝલ્ટ જાહેર થઈ જાય હવે દોસ્તો આપણે પરિપત્રને જોઈ લઈએ છીએ સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે તો દોસ્તો પરિપત્રમાં એવું લખેલું છે કે ધોરણ બાર સાયન્સનું રિઝલ્ટ બીજી મે બે હજાર ચોવીસના રોજ જાહેર થશે પરંતુ દોસ્તો જે રીતનો તમે પરિપત્રમાં જોઈ રહ્યા છો એ પ્રમાણે દોસ્તો પરિપત્રમાં થોડું ઘણું એડિટિંગ કરી સમજ્યું હોય એવું છે માટે દોસ્તો મને નથી લાગતું કે આ પરિપત્ર છે સાચો છે ઓફિશિયલ છે તેમ છતાં દોસ્તો તમે ડબલ્યુ આ વેબસાઇટને ચેક કરતા રહેજો રિઝલ્ટની કોઈ પણ અપડેટ પણ તમે મેળવી શકશો ત્યાંથી અને રિઝલ્ટ જ્યારે જાહેર થવાનું હશે ત્યારે તમે સૌથી પહેલા તમારું રિઝલ્ટ તમારા મોબાઈલમાં જોઈ શકશો માટે ખાસ ડબલ્યુ આ વેબસાઇટને ચેક કરતા રહેજો આપ સૌ વિદ્યાર્થી મિત્રો બોર્ડના રિઝલ્ટમાં ખૂબ સારા એવા ટકા લાવો તમારા પરિવારનું તમારા મા બાપનું નામ રોશન કરો એવી શુભેચ્છા સાથે વિડીયો આપણે પૂરો કરીએ બાકી આપણે નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી રજા આપવું આવજો દોસ્તો જય હિન્દ વંદે